जय श्री कृष्ण। गुड मॉर्निंग बाळको। सीनियर केजी में आज आपने नवो टॉपिक भणवानो छे प्रार्थना स्थळो। एटले आ बधा प्रार्थनाना स्थळो छे, अलग अलग धर्मना लोकोना चित्रो छे अने एमना प्रार्थना स्थळो। एटले आपने हिंदुओ क्यों मंदिर जाइए एटले दरेक जन जुदा जुदा धर्मना लोको कया स्थळे प्रार्थना करवा जाए एना चित्रो छे, बराबर। चलो आवी माळा पहेरेली होय, आ तिलक करेलू होय, कोण छे? हिंदु छे। कोण छे? हिंदु धर्मना लोको। हवे हिंदुओ दर्शन करवा क्यां जाए? मंदिर। जुओ आ मंदिरनुं चित्र छे। ત્યારબાદ આ પ્રમાણે બાંધેલું હોય એ લોકો શીખ કહેવાય, અને એમનું ધર્મસ્થળ કયું? ગુરુદ્વારા। આપણે ભગવાનને વિશ માગીએ, પ્રાર્થના કરીએ તો આપણે મંદિરમાં જઈએ, એ રીતે શીખ લોકો ક્યાં જાય? ગુરુદ્વારામાં જાય। જુઓ ગુરુદ્વારા આ પ્રમાણે હોય બેટા, અને ત્યાં કયા લોકો જાય? શીખ લોકો। ત્યારબાદ જૈન। કઈ રીતે ખબર પડે આ જૈન છે? આવું મોઢા પર એમને માસ્ક પહેરો છો ને તમે, એવું બાંધેલું હોય, બરાબર, હાથમાં લાકડી હોય, તો એ લોકો આ પ્રમાણેના દેરાસરમાં જાય। જુઓ આને શું કહેવાય? દેરાસર, બરાબર। ત્યારબાદ ખ્રિસ્તી લોકો। કઈ રીતે ખબર પડે ખ્રિસ્તી છે? જુઓ આ પ્રમાણેનો કોટ પહેરેલો હોય, અને આ વચ્ચે ક્રોસનું ચિહ્ન છે ને, પ્લસ તમને દેખાય છે, આવું પહેરેલું હોય, એટલે એમનું ધર્મસ્થળ પણ આ પ્રમાણેનું હોય। આવું જુઓ વચ્ચે આ પ્રમાણેનું નિશાન હોય, એટલે આને શું કહેવાય? ચર્ચ કહેવાય, બરાબર। 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીનો તહેવાર નાતાલનો આવે ને, તો આ ખ્રિસ્તી લોકો ચર્ચમાં જાય, બરાબર। ત્યારબાદ પારસી લોકો। પારસી હોય એ માથે આવી ટોપી પહેરે, અને એમનું ધર્મસ્થળ હોય એને અગિયારી કહેવાય। જુઓ આ પ્રમાણેનું સ્થળ હોય એને અગિયારી કહેવાય, બરાબર। ત્યારબાદ આ પ્રમાણેની ટોપી હોય, જુઓ આવી દાઢી હોય, એ લોકો મુસ્લિમ કહેવાય। મુસ્લિમ લોકો ક્યાં જાય? મસ્જિદમાં જાય। આ પ્રમાણેનું ઘુમટ જેવું હોય એને મસ્જિદ કહેવાય। મુસલમાનો દર્શન કરવા ક્યાં જાય? મસ્જિદમાં જાય, બરાબર। એમનું ધર્મસ્થળ મસ્જિદ, બરાબર। એટલે આપણે આજે શું બન્યા? પ્રાર્થના સ્થળો। હવે તમારા ઘરે જો ચિત્રો હોય અથવા બહારથી એવું સ્ટીકરની વ્યવસ્થા થાય બેટા, તો તમારે જે ધર્મસ્થળ હોય એને લગતા ચિત્રો તમારે ચોંટાડવાના, અને ના હોય તો પણ કંઈ નહીં, ઘરે બે વાર વિડીયો જોવાનો, અને હિન્દુ મંદિરમાં જાય, શીખ ગુરુદ્વારામાં જાય, એ પ્રમાણેનું તમારે ચિત્ર જોઈ અને મૌખિક બોલવાનું છે। જય શ્રી કૃષ્ણ।